આજનો મારો વિષય છે મૂલ્યોનું શિક્ષણ. એમાં ચેપ્ટર 1 ટોપિક નંબર 1.2 મૂલ્યોનું વર્ગીકરણ વિશે આજે આપણે ચર્ચા કરીશું. મૂલ્યોના અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવેલ છે, જેમાં જેમ કે વ્યક્તિગત મૂલ્ય, સામાજિક મૂલ્ય, નૈતિક મૂલ્ય, માનવ બંધારણ, ગાંધીવાદી, સાર્વત્રિક, આંતરિક મૂલ્ય, બાહ્ય મૂલ્ય તેમજ મૂલ્યોનો વંશવેલો. આ બધા જ મૂલ્યો વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. મૂલ્ય છે એ માનવ જીવનનું ઘરેણું કહેવાય છે. મૂલ્ય થકી માનવ જીવને ગુંજતું રહે છે. સમાજમાં વ્યક્તિની સાચી ઓળખ વ્યક્તિએ પોતાના જીવનમાં આત્મસાત કરેલા મૂલ્યો થકી જ થતી હોય છે. આદિકાળથી લઈ અને આજ પર્યંત સુધી મનુષ્ય દ્વારા વિવિધ કાર્યો અને વસ્તુઓને અલગ અલગ અર્થ આપવાનું કામ થતું રહ્યું છે. મનુષ્યને જે કાર્ય કે વસ્તુ ગમે છે એને આકર્ષે છે અને સમાજ માન્ય ગણે છે તેનું મૂલ્ય કેવું હોય તો કે વધુ હોય છે. કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુ ગમે તો આપણે એના તરફ આકર્ષિત થઈએ તો એ મૂલ્ય છે એ કેવું હોય, વધુ હોય. આપણે પણ સ્વાભાવિકપણે તેને જ મૂલ્યવાન કહીએ છીએ. આમ મનુષ્ય દ્વારા જે તે કાર્ય, વસ્તુ કે કોઈ બાબતને આપવામાં આવેલ અર્થ વિશે ઊંડાણથી વિચારીએ ત્યારે મૂલ્યનો સરળ અર્થ સ્પષ્ટ થાય છે. કોઈ બાબત છે એના વિશે આપણે ઊંડાણપૂર્વક જઈએ અને વિચારીએ ત્યારે છે એ મૂલ્ય છે એનો અર્થ આપણે સ્પષ્ટ કરી શકીએ. મૂલ્ય વિચારમાં કાર્ય, વસ્તુ કે કોઈ બાબતનું મહત્વ નથી, પરંતુ તેને અપાયેલા અર્થનું મહત્વ છે. સામાન્ય રીતે મનુષ્ય એવા જ કાર્યો, વસ્તુઓ કે બાબતોને પસંદ કરશે કે જે તેને મન યોગ્ય અને શ્રેષ્ઠ હશે. જુદા જુદા ચિંતકોએ તેમના મત પ્રમાણે મૂલ્યોનું વર્ગીકરણ કર્યું છે. હરિપ્રસાદ જોશીએ 1998માં મૂલ્યોનું વર્ગીકરણ કંઈક આ મુજબ કર્યું હતું. હવે આપણે મૂલ્યોનું વર્ગીકરણના અલગ અલગ જે પ્રકારો છે એના પહેલાં ફક્ત નામ જોઈશું. પહેલું છે વ્યક્તિગત મૂલ્યો, બીજું સામાજિક મૂલ્યો, ત્રીજું નૈતિક મૂલ્યો, ચોથું માનવ બંધારણ, પાંચમું ગાંધીવાદી, છઠ્ઠું સાર્વત્રિક મૂલ્યો. સાર્વત્રિક મૂલ્યોમાં બે પ્રકારના મૂલ્યોનો સમાવેશ થાય છે, આંતરિક મૂલ્યો અને બાહ્ય મૂલ્યો. અને સાતમું છે મૂલ્યોનો વંશવેલો. પહેલાં આપણે વ્યક્તિગત મૂલ્યો એના વિશે વિસ્તૃત જોઈશું. તો કે વ્યક્તિની પ્રકૃતિ અને રુચિ અભિરુચિ અનુસાર તેનામાં વિશેષ ગુણો છે એ વિકસતા હોય છે. કેટલીક વ્યક્તિ અંતર્મુખી હોય છે તો કેટલી બહિર્મુખી. તેમની પ્રકૃતિ પ્રમાણે તેમના વ્યક્તિગત મૂલ્યોમાં પણ ભિન્નતા જોવા મળે છે. સ્વશિસ્ત, આત્મા અભિવ્યક્તિ, શારીરિક સ્વાસ્થ્ય, સખત મહેનત, જુસ્સો, સ્વચ્છતા વગેરે વ્યક્તિગત મૂલ્યો છે. વ્યક્તિની માનસિક ક્રિયાઓ અને વ્યવહારો વ્યક્તિગત મૂલ્યો પર આધારિત હોય છે. વ્યક્તિગત સિદ્ધિ પ્રાપ્ત કરવામાં પણ વ્યક્તિગત મૂલ્યો જ મહદઅંશે ભાગ ભજવે છે. એક વિચારની દ્રષ્ટિએ વ્યક્તિગત મૂલ્યોને સાધન તરીકે ગણીએ તો સામાજિક મૂલ્યોને સાધ્ય સ્વરૂપ ગણી શકાય. હવે આપણે મૂલ્યોનો બીજો પ્રકાર સામાજિક મૂલ્યો વિશે જોઈએ. વ્યક્તિ જે સામાજિક પરિવેશમાં રહે છે તેનો પ્રભાવ વ્યક્તિના જીવન વ્યવહાર પર પડ્યા વિના રહેતો નથી. આપણે ત્યાં ભિન્ન ભિન્ન સમાજો જોવા મળે છે. તે દરેક સમાજના આદર્શો, નીતિ નિયમો અને રીત રસમો પણ કેવા હોય છે તો કે ભિન્ન ભિન્ન હોય છે, અલગ અલગ હોય છે. સમાજની પરંપરા, સામાજિક સંપર્ક અને સામાજિક આદર્શોને લગતી બાબતોના આધારે વ્યક્તિમાં સામાજિક મૂલ્યોનો વિકાસ થતો હોય છે. મૈત્રી, સહકાર, પરસ્પર મદદ, સમાજોત્થાન, અન્યની લાગણીનો સ્વીકાર,
જાહેર મિલકતની સંભાળ વગેરે સામાજિક મૂલ્યો છે. સામાજિક મૂલ્યોમાં વ્યક્તિના સંતોષની માત્રા વ્યક્તિગત મૂલ્યો કરતાં કેવી હોય તો કે વધારે હોય છે. વ્યક્તિગત મૂલ્યો કરતાં સામાજિક મૂલ્યો છે એમાં વ્યક્તિ છે એમાં સંતોષની માત્રા કેવી જોવા મળે તો કે વધુ જોવા મળે છે. સામાજિક મૂલ્યો વિશેષત ઉત્પાદક હોય છે, એટલા માટે કે સામુદાયિક જીવનની પ્રવૃત્તિ સાથે તે વધુ સંબંધ ધરાવે છે. હવે મૂલ્યોનો ત્રીજો પ્રકાર નૈતિક મૂલ્યો વિશે જોઈએ. નૈતિક મૂલ્યો શાશ્વત અને સનાતન હોય છે. તે વ્યક્તિની સાથે જન્મજાત રીતે જોડાયેલા હોય છે. નૈતિકતા અને શ્રેષ્ઠ આચરણ એ આપણી સંસ્કૃતિની આધારશિલા છે. તેને ધર્મ સાથે વણી લેવામાં આવ્યું છે. અંતઃપ્રજ્ઞાવાદી સિદ્ધાંત મુજબ વ્યક્તિ અંતઃપ્રેરણાથી નૈતિક મૂલ્યોનું આત્મસાત કરે છે. આપણે આપણી જન્મજાત નૈતિક સૂઝ દ્વારા યોગ્યતાનો વિચાર કરી નૈતિક મૂલ્યોનું જીવનમાં આકલન કરીએ છીએ. આથી વ્યક્તિની સ્વયંભૂ પ્રેરણાથી પણ નૈતિક મૂલ્યો છે એ આવિષ્કૃત થાય છે. આ ઉપરાંત શુદ્ધતા, પ્રામાણિકતા, માનવતા, ન્યાય, નિખાલસતા, નીતિમય વ્યવહાર વગેરે નૈતિક મૂલ્યો છે. હવે એ પછીનો પ્રકાર ચોથો, માનવ બંધારણ. માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા બંધારણ અથવા અધિકારો છે એના દ્વારા માનવનું જીવન છે એ અમૂલ્ય છે. અને પ્રત્યેક માનવને જન્મથી જ મૂળભૂત રીતે જીવનમાં સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયેલા છે. માનવ જીવનની આ આવશ્યક શરતો મૂલ્ય સ્વરૂપે વિશ્વ સ્તરે વ્યાપ્ત બની અને માનવ બંધારણ રૂપે સ્વીકૃતિ પામી. માનવ મૂલ્યોના મૂળભૂત રીતે સ્વીકાર થવો જોઈએ. ગુણવત્તાના કે અન્ય ભેદભાવ વિના તે પ્રત્યેક વ્યક્તિને સુપરત થયેલા હોય છે. આ અધિકારો રાજ્યની સત્તાથી પર છે, એટલે કે રાજ્ય કોઈ પણ વિચારસરણીને વરેલું હોય છતાં માનવ બંધારણ સ્વીકારવા બંધાયેલું છે. ત્યારબાદ પાંચમું, ગાંધીવાદી, જેમાં ગાંધીજીના જીવન મૂલ્યો. ગાંધીજીના જીવન મૂલ્યો દર્શાવતી વિચારધારાને સહેલાઈ ખાતર કોઈ ગાંધીવાદ તરીકે ઓળખવા માંગતું હોય છે. શબ્દોને વળગવાને બદલે વિચાર અને ભાવની સ્પષ્ટતા થવી જરૂરી છે, કેમ કે એ પણ એક ગાંધી મૂલ્ય છે. ગાંધીજી કદી ભાવ કે આચરણ વગરના શબ્દોના ખોખાને વળગી રહ્યા નહીં. સત્ય અહિંસાથી માંડી બીજા અનેક મૂલ્યો અને વ્રત પાળવા તેમણે આજીવન પ્રયાસ કર્યો. આમ ગાંધીવાદી પ્રમાણે સંપૂર્ણપણે, એટલે કે પોતે મનમાં બાંધેલા આદર્શ પ્રમાણે સંપૂર્ણપણે તેને અનુરૂપ જીવન જીવવાનો દાવો ગાંધીજીએ પણ કદી કર્યો નહીં. ગાંધીવાદ કે ગાંધીવાદીઓ પરથી ગાંધીજીનું કે તેમની સફળતા અને નિષ્ફળતાનું માપ છે એ કદી કાઢી શકાય નહીં. ત્યારબાદ છઠ્ઠું, સાર્વત્રિક મૂલ્યો. સાર્વત્રિક મૂલ્યો તેને કહેવામાં આવે છે જેને સંસ્કૃતિ, દેશો અને મનુષ્યની વિશાળ બહુમતી દ્વારા સકારાત્મક માનવામાં આવે છે. સાર્વત્રિક મૂલ્યોમાં ઈમાનદારી, જવાબદારી, ન્યાય, સ્વતંત્રતા, દયા, પ્રેમ, પ્રામાણિકતા, મિત્રતા, માન, વિશ્વાસ, એકતા વગેરે જેવા સાર્વત્રિક મૂલ્યો છે એ રહેલા છે. સાર્વત્રિક મૂલ્યોના બે પેટા પ્રકારો પાડી શકાય છે. એમાં પહેલું છે બાહ્ય મૂલ્યો અને બીજું આંતરિક મૂલ્યો. પહેલા આપણે બાહ્ય મૂલ્યો વિશે જોઈએ. બાહ્ય મૂલ્ય એ છે કે જે જરૂરિયાતના સમયને અન્યને મદદ કરવાની સદગુણ સંભવિતપણે બાહ્ય માનવામાં આવે છે. આર્થિક રીતે તથા બાહ્ય રીતે માણસોને સ્વેચ્છાએ સંપત્તિ, સમય, શારીરિક ઇજાઓમાં મદદ કરવી એ કેવું મૂલ્ય છે તો કે એ બાહ્ય મૂલ્ય છે. વસ્તુની ભલાઈથી વ્યુત્પન્નની જેમ કે લોકોની જરૂરિયાત સંતોષવાથી તેઓ આનંદ અનુભવી રહ્યા છે એ બાહ્ય મૂલ્ય ગણાવી શકાય. ઘણા તજજ્ઞીએ કહેલું છે કે
આંતરિક મૂલ્ય વિના બાહ્ય હોઈ શકે નહીં. સાર્વત્રિક મૂલ્યનો બીજો પેટા પ્રકાર છે આંતરિક મૂલ્યો. આંતરિક મૂલ્ય પરંપરાગત રીતે નૈતિકતાના કેન્દ્રમાં હોવાનું મનાય છે. ફિલોસોફર્સ આવા મૂલ્યોનો સંદર્ભ આપવા માટે સંખ્યાબંધ શરતોનો ઉપયોગ કરે છે. કોઈ વસ્તુનું આંતરિક મૂલ્ય એ મૂલ્ય કહેવાય કે જે તે વસ્તુ પોતાનામાં અથવા તેના પોતાના માટે અથવા જેમ કે તેના પોતાના અધિકારમાં છે તેને આપણે આંતરિક મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ સાતમું છે મૂલ્યોનો વંશવેલો. મૂલ્યોનો વંશવેલો એ યુએસ કાનૂની વિશ્લેષણમાં એક ખ્યાલ છે જેને ટોલ લો સ્કૂલ અને ન્યુયોર્ક લો સ્કૂલના પ્રોફેસર માયરેક મેકડોગલે બનાવ્યો છે. તે સામાજિક મૂલ્યોની આદેશીચનોનો ઉલ્લેખ કરે છે જે ન્યાયિક નિર્ણય લેવાની ક્રિયાને પ્રભાવિત કરે છે. વિવિધ ન્યાયશાસ્ત્રીઓ અથવા કાનૂની વિશ્લેષણ વિવિધ ન્યાયશાસ્ત્રીઓ વંશવેલાઓ મૂલ્યોને ઓર્ડર કરી શકે છે કે તેમને ચોક્કસ વિવાદોને અલગ રીતે નક્કી કરવા તરફ દોરી જાય છે. એમાં અલગ અલગ કાર્યો છે એ આપેલા છે. પેલું સંપૂર્ણ મૂલ્યો જેમ કે સંપૂર્ણ સત્ય, નિરપેક્ષ ભલાઈ, સંપૂર્ણ સુંદરતા અને સંપૂર્ણ પવિત્રતા. માનવજાતના વિકાસ અને સુખમાં યોગદાન આપવાનું કાર્ય. રાષ્ટ્ર અથવા રાજ્યમાં યોગદાન આપવાનું કહ્યું. પ્રાદેશિક સમાજ, સામાજિક સંસ્થાઓ, કાર્યસ્થળ, શાળા વગેરેમાં યોગદાન આપવાનું કાર્ય. જાતે ખેતી કરવાની અને કુટુંબને સારી રીતે સંચાલિત કરવાની ક્રિયા. મૂલ્યો છે એનો આ વંશવેલા અનુસાર આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે પોતાને લાભ આપવાનું કાર્ય સૌથી મૂળભૂત મૂલ્ય છે અને પડોશી રાજ્ય, રાષ્ટ્ર અથવા માનવજાતને લાભ આપવાનું કાર્ય ઉચ્ચ મૂલ્ય છે. ઉપસંહાર. આના ઉપરથી આપણે આવો ઉપસંહાર મળે છે કે લોકો છે એ ભલાઈ કરતાં વધુ આતુરતાપૂર્વક સુખનો પીછો કરે છે, પરંતુ સારાપણું છે એ સુખ કરતાં મૂલ્ય છે. તેથી આપણે વધુ ઉત્સાહથી ભલાઈનો પીછો કરવો જોઈએ. લોકોને મૂલ્યોની યોગ્ય સમજ મેળવવા અને તેને આંતરિક બનાવવામાં મદદ કરવી જોઈએ. થેન્ક યુ.